हेलो फ्रेंड्स, वेलकम टू ऑल। माय सेल्फ मिस्टर चिराजी पटेल, वर्किंग एज अ लेक्चरर इन इलेक्ट्रिकल इंजीनियरिंग डिपार्टमेंट, वल्लभगुडी पॉलिटेक्निक कॉलेज, नवसारी। टुडे वी स्टार्ट आवर लेक्चर विद द सब्जेक्ट ऑफ डब्ल्यूईसीएनसी। सब्जेक्ट कोड इज 350901। આપણે પ્રીવિયસ લેક્ચર માં જોઈ ગયા કે સર્વિસ લાઇન કોને કહેવામાં આવે છે, સર્વિસ લાઇન કેટલા પ્રકારની આવે છે, આપણે અલગ અલગ પ્રકારની સર્વિસ લાઇનો આપણે જોઈ ગયા હતા। આજનો આપણો ટોપિક છે કે પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ એટ ધ ટાઈમ ઓફ ઇરેક્શન ઓવરહેડ લાઇન, કે ઓવરહેડ લાઇન ને સ્થાપન કરતી વખત કે ઇન્સ્ટોલ કરતી વખત આપણે કયા કયા પોઈન્ટ ધ્યાનમાં લેવાના હોય છે, બરાબર। આપણો ટોપિક શું છે? મેઇન ટોપિક પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ એટ ધ ટાઈમ ઓફ ઇરેક્શન ઓવરહેડ લાઇન। ઓવરહેડ લાઇન ના સ્થાપન વખતે ધ્યાનમાં લેવાના મેઇન મેઇન મુદ્દાઓ કયા કયા છે એ। ઓકે, ચલો સૌથી પહેલું છે ધ લાઇન વોલ્ટેજ અવેલેબલ એટ ધ એન્ડ ઓફ ધ લાઇન શુડ વેરી વિથ ટોલરન્સ લિમિટ એઝ પર આઈ રૂલ, કે તમે જે ઓવરહેડ લાઇન પર વોલ્ટેજ તમે આપો છો, બરાબર, તે તમે સ્ટાર્ટ પર જે ઓવર વોલ્ટેજ આપો છો અને એન્ડ માં જે વોલ્ટેજ પહોંચે છે એટલે કે એનો એન્ડિંગ વોલ્ટેજ એ કેવો એનો નિયત પદમાં રહેવો જોઈએ। એટલે કે જે તમે કદાચ ઇનપુટ વોલ્ટેજ 240 વોલ્ટ આપો છો અને એને 220 મળે છે, ઇન બિટવીન 20 વોલ્ટ અને વોલ્ટેજ ડ્રોપ થાય છે, એ વોલ્ટેજ ડ્રોપ કે તમે નિયત કે લાઇન સુધી લાઇન સુધી ટોલરન્સ લિમિટ એઝ પર આઈ રૂલ, એટલે કે તમે જે લાઇન વોલ્ટેજ તમે આપો છો એ કેવાના નિયત પદમાં રહેવા જોઈએ, બરાબર। સપોઝ લો વોલ્ટેજ ની લાઇન હોય તો લો વોલ્ટેજ ની લાઇન પર કેટલો વોલ્ટેજ પર કેટલો વોલ્ટેજ કેટલો હોય છે, પ્લસ ઓર માઇનસ 5% જેટલો હોય ત્યાં સુધી ચાલી જાય છે। અને જો હાઈ વોલ્ટેજ ની લાઇન હોય તો તેમાં લિક્વિડ વોલ્ટેજ કેટલા છે, પ્લસ ઓર માઇનસ 12.5% જેટલા હોય છે। એટલે કે તમે લો વોલ્ટેજ ની લાઇન હોય તો તેમાં તમે ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ નો વચ્ચેનો ડિફરન્સ એટલે કે કેટલો હોય છે, પ્લસ ઓર માઇનસ 5% જેટલો હોવો જોઈએ। અને જો હાઈ વોલ્ટેજ ની લાઇન હોય તો તેના વચ્ચેનો ડિફરન્સ કેટલો હોય છે, પ્લસ ઓર માઇનસ 12.5% જેટલો હોય છે। નેક્સ્ટ છે the line should have sufficient capacity to transmit the power, okay, the line should have sufficient capacity to transmit the power, એટલે કે line ની sufficient capacity હોવી જોઈએ power transmit કરવાની, કે તમે overhead line તમે ઇલેક્ટ્રો જોવે ને તમે સ્થાપન કરવાના છે, બરાબર, તો તમે જે overhead line તમે જે બનાવો છો, બરાબર, એ line ની capacity હોવી જોઈએ કે જે તમે સુપર power transmit કરી આપે। નેક્સ્ટ છે નોન કરંટ કેરી કન્ડક્ટર્સ સોલિડલી કનેક્ટેડ ટુ ધ હોલ, એટલે કે હવે ઓવરહેડ લાઇન આપણે સ્થાપન કરવાના છે તેમાં બધા અલગ અલગ કમ્પોનન્ટ આવે છે, અમુક કમ્પોનન્ટ કહેવાય છે મેટલ પાર્ટ ના બનેલા હોય, અમુક કહેવાય નોન મેટલ ના બનેલા હોય છે, પણ જ્યારે તમે ઓવરહેડ લાઇન તમે સ્થાપન કરો છો, બરાબર છે, ત્યાર શું છે નોન કેરી કન્ડક્ટર એટલે કે જે એમાંથી કરંટ પાસ થઈ શકતો તેવા પાર્ટને તમારે શું કરવાનું હોય છે, સોલિડલી તે જરા હોલ કરવાના હોય છે। નેક્સ્ટ ઇન એડવર્સ વેધર, ઇન એડવર્સ અલગ અલગ
आपने जी बता जो कोरेंट टाइम यहां पे जो इज ऑलमोस्ट 66 केवी और 132 केवी या 220 केवी हो तो जेल में जो बता लापरवाही रूट ट्रांसफार्मर हो कि ना सोनी कैपेसिटी 66 केवी 132 केवी जो हो बराबर कोई भी फंडे को हमें एंटी क्लाइंबिंग डिवाइस बनाऊं पड़े कि कदाच कोई पशु प्राणी हो कि कदाच कोई मेंटल कोई मानव हो कि कदाच ये लाइन नजीक नहीं जाए और एक कदाच पैटर्न ऑफ नी लागे इतना माने जाए हाई है હાઈ વોલ્ટેજ ની લાઇન જેટલી હોય છે ત્યારે એક ફોર્મેશન કરવામાં આવે છે એન્ટી ક્લાઇમ્બિંગ કરવું પડે છે અને ડેન્જર પ્લેટ ઓન ધ અર્થ પોલ એટલે કે પોલ પર જો આપણે ડેન્જર પ્લેટ આપણે લગાવી લેવું જોઈએ કે ધૂપ ત્યાં તકતી લગાવી લેવી જોઈએ જેને કારણે એને જોઈને કદાચ કોઈ અધિક માણસ કે મેન્ટલ માણસ કે પશુ પક્ષીઓ શું થાય છે એની નજીક નહીં આવે અને શું થાય ફેક્ટર્સ ઓફ રાખવાથી લોકો બચી જાય બરાબર નેક્સ્ટ છે ગાર્ડિંગ બાય અબ્યુઝ વેન ઓવર અ ટાઈમ ક્રોસિસ રોડ ઓવર ટાઈમ ક્રોસિસ રોડ આવે છે આ પ્રમાણે ઇમ્પોર્ટન્ટ થિયરી છે અત્યાર સુધી ત્રણ કે ચાર